तुझ बाड़ी प्रभु जी मारा हद तो प्रीति तुझ बाड़ी हद तो प्रीति तुझ बाड़ी प्रभु जी मारा हद तो प्रीति तुझ बाड़ी हद तो प्रीति तुझ बाड़ी प्रभु जी मारा हद तो प्रीति तुझ बाड़ी हद तो प्रीति तुझ बाड़ी प्रभु जी मारा हद तो प्रीति तुझ बाड़ी
उसका संग मिल गावे
પવિત્ર સંગતની શરૂઆત આ કરીએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણી પડીએ, કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા હાથના ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. જીવતા જાગતા પરમેશ્વર પિતા, માન મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ, કેમ કે તમે પ્રભુ આજનો પવિત્ર દિવસ અમારા જીવનમાં દેખાડ્યો અને પ્રભુ સાથે મળીને તમારું ભજન કીર્તન કરવા માટે જ્યારે અમે આવ્યા છીએ ત્યારે પ્રભુ અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમને તમારું સ્તવન કરવાને માટે બધાને તમે સહાય કરો, અમારા કંઠોને તમે ખોલો અને પ્રભુ અમે હોંશથી અને મુખલાસથી પ્રભુ તમારું ગીત ગાઈ શકીએ એવી કૃપા તમે થવા દો. હવે પછીના સમયમાં અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ ટૂંકી વિનંતી વલાતાનના પ્રભુ સુખ્રિષ્ણમાં માંગીએ છીએ બાપ. આમેન. અત્યારે આપણે ગીતમાં જોડાઈશું અને ક્વાયર એમાં આપણને આગેવાની આપશે. ગાઓ જય ગાન આજે, ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન. ગાઓ જય ગાન આજે, ગાઓ જય ગાન,
સાથે ગાઓ આજે જય જય ગાન સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ દૂતોનો સ્વામી તે બન્યો અહીં નમ્રદાસ સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ દૂતોનો સ્વામી તે બન્યો અહીં નમ્રદાસ ગાઓ જય ગાન આજે ગાઓ જય ગાન દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન ગાઓ જય ગાન આજે ગાઓ જય ગાન દૂતો સાથે ગાઓ આજે જય જય તજુ સ્વર તજુ ધર ગૌરવી રહેતાં ધરિ નર દેહ તણે સ્વીકારી ગભાણ તજુ સ્વર તજુ ધર ગૌરવી રહેતાં ધરિ નર દેહ તણે સ્વીકારી ગભાણ ગાઓ જય ગાન આજે ગાઓ જય ગાન દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન ગાઓ જય ગાન આજે ગાઓ જય ગાન દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન વારાફરતી વાંચન પાઠમાં જોડાઈએ ભજન સંગ્રહની પાછળ 51 નંબરનો પાઠ પાઠનું મથાળું છે ઈશ્વર સ્તુતિનું મહાન ગીત આપણે વારાફરતી વાંચીએ યહોવાની સ્તુતિ કરો આકાશોથી યહોવાની સ્તુતિ કરો ઉચ્ચ સ્થાનોમાં તેની સ્તુતિ કરો તેના સર્વ દૂતો તમે તેની સ્તુતિ કરો તેના સર્વ સૈન્યો તેની સ્તુતિ કરો સૂર્ય તથા ચંદ્ર તમે તેની સ્તુતિ કરો સર્વ ઝગઝગતા તારા તેની સ્તુતિ કરો આકાશોના આકાશો તમે તેની સ્તુતિ કરો આકાશ ઉપરના પાણી તેની સ્તુતિ કરો યહોવાના નામની સ્તુતિ તેઓ કરે કેમ કે તેની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા વળી તેણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેણે કર્યો છે પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણું તેની સ્તુતિ કરો અગ્નિ તથા કરા હિમ તથા મેઘ અંધીના વાયુ જે તેનું વચન પૂરું કરે છે પહાડો તથા સર્વ ડુંગરો ફળ વૃક્ષો તથા સર્વ દેવદારો જાનવરો તથા સર્વ પશુઓ પેટે ચાલનારા જીવજંતુ તથા ઉડનારા પક્ષીઓ પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો યુવાનો તથા કન્યાઓ વૃદ્ધો તથા બાળકો તે સર્વ યહોવાના નામની સ્તુતિ કરો કેમ કે એકલું તેનું જ નામ બુલંદ છે તેનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતા મોટું છે યહોવાની સ્તુતિ કરો આમેન આભા સ્તુતિને પાપલતની પ્રાર્થનામાં જોડાઈ સાંત્રે પ્રાર્થના કરીએ સનાતન ગૌરવ ઈશ્વર પિતા માન મહિમા અને ગૌરવ અમે પ્રભુ તમને આપીએ છીએ કેમ કે પ્રભુ પૃથ્વી પરના જીવનમાં તમે અમારા જીવનમાં વિવિધ પ્રકારના ઉપકારો કર્યા છો એ અમે યાદ કરીએ છીએ ત્યારે પ્રભુ અમારું માથું ઝૂકી જાય છે એટલા બધા ઉપકારો પ્રભુ તમે અમારા જીવનમાં કર્યા છો આભાર માનીએ છીએ પ્રભુ તમે અમને કુટુંબવાળા બનાવ્યા કુટુંબમાં માત પિતા ભાઈ બહેન સગા સંબંધી મિત્ર મંડળ સર્વ બાધાઓ તમે આપ્યા માટે અમે આભાર માનીએ છીએ સાથે પ્રભુ અમારા જીવન નિર્વાહ માટે તમે વિવિધ પ્રકારના નોકરી ધંધા પૂરા પાડ્યા વિવિધ વ્યવસાયો પૂરા પાડ્યા એ બાબતોને માટે પણ અમે આભાર માનીએ છીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ કે તમારા વચનો તમે અમારી ભાષામાં આપ્યા છે અને પ્રભુ એ વચનો શીખવા સમજવાના માટે તમે અમને સહાય અને મદદ પૂરી પાડી છે સાથે પ્રભુ તમારો વચનો શીખવા સમજાવવાના માટે તમે વિવિધ પ્રકારના સંતો ભક્તો આપ્યા માટે મેં આભાર માનીએ છીએ
સાથે અમે આભાર માનીએ છીએ કે પિતા જે દેશમાં અમે રહીએ છીએ પ્રભુ, એ દેશમાં અમે સ્વતંત્ર તમારું નામ લઈ શકીએ એવા દેશમાં વસાવ્યા છે માટે અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પિતા કે અમારા દેશમાં અમે સ્વતંત્ર રીતે તમારું ભજન કીર્તન કરી શકીએ છીએ. સાથે આભાર માનીએ છીએ પિતા અમારા દેશમાં અને અમારા રાજ્યમાં જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ તેમાં તમે અમારી સાથે રહ્યા, અમને ઉત્તેજન ને બળ તમે પૂરું પાડ્યું તેના માટે અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પિતા આ ખ્રિસ્તી સમુદાય તમે અમને આપ્યો છે. સાથે આભાર માનીએ છીએ ખ્રિસ્તી સમુદાયનું દેખભાળ કરવા માટે સુંદર ડાયોસિસની વ્યવસ્થાઓ તમે આપી છે. ડાયોસિસની વ્યવસ્થાઓને સંચાલન કરવાતા કરતા માનીને બિશપ સાહેબ કાર્યવાહક સમિતિ તમે પૂરી પાડી છે માટે અમે આભાર માનીએ છીએ. ડાયોસિસમાં રહીને કાર્ય કરતા તમામ ધર્મસેવકો એમના પરિવારો માટે પણ અમે આભાર માનીએ છીએ. અને પ્રભુજી આભાર માનવાના અનેકવિધ કારણો પ્રભુ અમારી પાસે છે. ગણવા બેસીએ પ્રભુ ગણી ના શકાય એટલા બધા ઉપકારો તમે અમારા જીવનમાં કર્યા છે. અને જ્યારે પ્રભુ એ ઉપકારને યાદ કરીએ છીએ અને અમારા જીવન તરફ અમે દ્રષ્ટિપાત કરીએ છીએ ત્યારે પ્રભુ અમે તો પાપી અને અધૂરા બાળકો માલુમ પડીએ છીએ. ત્યારે આજે જેવા છે તેવા પ્રભુ તમારી પાસે આવીએ છીએ. અમારી જાતને અમે ખુલ્લી કરીએ છીએ પ્રભુ. અમે જાણતા અજાણતાથી કરેલી ભૂલો પાપોને માટે ક્ષમા માંગી લઈએ છીએ. તમે પ્રભુ મારા પર દયા કરો, કૃપા કરો અને મારા પાપ માફ કરો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને ફરીને તમારા પગલામાં પગ મૂકીને ચાલીએ તેના માટે પ્રભુ તમે અમને કૃપા કરજો. આભાર સ્તુતિને પાપ ફલની પ્રાર્થના વલતાના પ્રભુ શ્રી કૃષ્ણમાં માંગીએ છીએ બાપ. આમેન. ફરીને આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું ને ક્વાયરમાં પણ આપણને આગેવાની આપશે.
खुदा है मोहब्बत मोहब्बत खुदा है मोहब्बत मोहब्बत खुदा है खुदा की मोहब्बत सबसे जुदा है। खुदा है मोहब्बत मोहब्बत खुदा है मोहब्बत मोहब्बत खुदा है। दोस्तों ने मुझको एक दिन बुलाया मेरे दोस्तों ने मुझको एक दिन बुलाया ईसा मसीह का मुझको किस्सा सुनाया ईसा मसीह का मुझको किस्सा सुनाया। मेरे दोस्तों ने मुझको मुझको हाँ मुझको हाँ मुझको मेरे दोस्तों ने मुझको एक दिन बुलाया ईसा मसीह का मुझको किस्सा सुनाया। सुन के वो बातें मेरा सर झुक गया है। खुदा है मोहब्बत
मोहब्बत खुदा है मोहब्बत मोहब्बत खुदा की मोहब्बत सबसे जुदा है खुदा है मोहब्बत मोहब्बत खुदा है मोहब्बत मोहब्बत खुदा है जिंदगी से मुड़कर वापस न जाना नई जिंदगी से मुड़कर वापस न जाना शैतान की बातों में फिर से न आना शैतान की बातों में फिर से न आना नई जिंदगी से मुड़कर मुड़कर हाँ मुड़कर हाँ मुड़कर नई जिंदगी से मुड़कर वापस न जाना शैतान की बातों में फिर से नाना जन्नत का हमसे खुदा ने वादा किया है खुदा है मोहब्बत मोहब्बत खुदा है मोहब्बत मोहब्बत खुदा है खुदा की मोहब्बत सबसे जुदा है खुदा है मोहब्बत मोहब्बत खुदा है मोहब्बत मोहब्बत खुदा है एक जोड़ होलानो अथवा कबूतरना बे बच्चानो यज्ञ करवा सारू तेवो तेने यरूशलेम लाव्या त्यारे जुओ सीमोन नामे एक मानस
યરુસલેમમાં હતો તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇસ્રાયલના દિલાસાની વાટ જોતા હતા અને પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહીં. તે આત્માની પહેણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈશુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને માહે લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને દેવની સ્તુતિ કરીને કહ્યું કે ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે, કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે, જેને સર્વ લોકની સન્મુખ તે સિદ્ધ કર્યું છે. વિદેશીઓને પ્રકાશ આપવા સારું તથા તારા ઇસ્રાયેલી લોકોના મહિમા થવા સારું તે પ્રકાશરૂપ છે. તેના સંબંધી જે વાતો કહેવામાં આવી હતી તેથી તેના મા બાપ હજરત થતા હતા. સિમિયોને તેઓને આશીર્વાદ દીધો અને તેની મા મરિયમને કહ્યું કે જો આ બાળક ઇસ્રાયેલમાંના ઘણા ના પડવા તથા પાછા ઉઠાડવા સારું તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલા છે, હા, અને તારા પોતાના જીવને તલવાર વિંધી નાખશે, એ માટે કે ઘણા માણસોના મનની કલ્પનાઓ પ્રગટ થાય ત્યાં સુધી વાંચેલા વચનને પ્રભુ પુષ્કળ આશીષ આપે. આમેન. પેરીતોનો વિશ્વાસના મોમાં આપણે જોડાઈએ, સાથે સાથે આપણા વિશ્વાસને જાહેર કરીએ. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપનો પ્રભુ, તેના પર વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોતે પિલાટની હુકુમતમાં દુઃખ ભોગવ્યો, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા ઢળાયો, અધસ્તંભમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મૂઇલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મૂલ્યાય ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પ્રત્યેક સાર્થિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા આનંદ જીવન, એ સર્વ હું માનું છું. આમેન. પાયર આપણને એક ગીતમાં આગેવાની આપશે અને ત્યાર પછી માનનીય બિશપ સાહેબ આપણને જાહેર ખબરમાં દોરી જશે. बड़ी चाहत से तुमको बाहों में लेने यीशु बुलाता तुम्हें, बड़ी चाहत से तुमको बाहों में लेने यीशु बुलाता तुम्हें. શાંતિ તુમે દુઃખ કી ગહરાઈઓ મે દેગા શાંતિ તુમે, સોચ સમજ કર ઉસે નિહારો, આનંદનો કા
देगा तुम्हें। सोच समझ कर उससे निहारो, आनंदनों का देगा तुम्हें। ईशु बुलाता तुम्हें, ईशु बुलाता तुम्हें। आंसू मीठा कर तेरे, रक्षा करेगा तेरी। आंसू मीठा कर तेरे, रक्षा करेगा तेरी। अपनी आंखों की पुतली जैसे ओ सच्ची सुरक्षा देगा तुम्हें। अपनी आंखों की पुतली जैसे ओ सच्ची सुरक्षा देगा तुम्हें। ईशु बुलाता तुम्हें, ईशु बुलाता तुम्हें। रोग मिटाने की शक्ति है उसी के पास। हर रोग मिटाने की शक्ति है उसी के पास। बिना किसी बेहतर तैयार है उद्धारक, अपनी दया से प्यार करने को। बिना किसी भय कर तैयार है उद्धारक, अपनी दया से प्यार करने को। ईशु बुलाता तुम्हें, ईशु बुलाता तुम्हें। बड़ी चाहत से तुमको बाहों में लेने, ईशु बुलाता तुम्हें। बड़ी चाहत से तुमको बाहों में लेने, ईशु बुलाता तुम्हें। एक बार प्रभु यीशु ख्रिस्त विजयवंत प्रेमी ने करो नाम आप सर्वनो ऑनलाइन वर्शिप सर्विस ની અંદર આવકાર કરતા હું આનંદના હર્ષની લાગણી અનુભવું છું। જેમ પાછલા સપ્તાહ દરમિયાન પ્રભુ આપ સર્વની સાથે પાસે રહ્યા, મારી પ્રભુને એ જ પ્રાર્થના હોય શકે કે આગામી સપ્તાહમાં, દિવસોમાં અને સમયોમાં અને પ્રસંગોમાં એ જ સ્વામીને ઉદ્ધારનાર આપની સાથે પાસે રહે, સહાય અને મદદ કરે અને જીવન યાત્રાના શ્રેષ્ઠ આનંદના આશીર્વાદથી આપના જીવનને સફળ કરે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે। આ સમય જણાવતો આનંદ થાય છે કે નાતાલના પર્વના ઉજવણીના દિવસો આવી રહ્યા છે। વિવિધ મંડળીઓ જુદી જુદી રીતે પોતાની વ્યવસ્થાઓ કરી રહી છે, કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કેરોલ સિંગિંગમાં લોકો જઈ રહ્યા છે। ઈશ્વરનો આભાર માનીએ। નાતાલ વીકના જુદા જુદા ખાસ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું, તેને માટે પણ ઈશ્વરનો આભાર માનીએ। નિયરલી ઓલમોસ્ટ આફ્ટર 2 years વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ ઇન ધીસ વે અગેઇન, અને એના માટે આપણે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ। અને મારી આ સમયે પ્રાર્થના હોઈ શકે, શુભેચ્છા હોઈ શકે અને એ ચોક્કસ પ્રકારની સલાહ પણ હોઈ શકે કે ભલે કોરોનાની અગ્રીફળમાંથી આપણને થોડીક મુક્તિ મળી છે, પરંતુ વી નીડ ટુ બી કેરફુલ, વી નીડ ટુ બી કેરફુલ। જેટલા પણ પ્રોગ્રામ કરવામાં આવે, સરકારશ્રીની જે SOP છે એને કન્સિડર કરીને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારશ્રીની પરવાનગી લેવાની હોય તો
અચૂક લેશો અને મોટા મેળાવડાથી તમે દૂર રહો એવી પણ મારી સમજણ હોય શકે. સાંસ્કૃતિક કાર્યક્રમની વાત હોય, મોટો મેળાવડા કરવાની વાત હોય, તો જ્યાં જ્યાં સરકારશ્રીની ગાઈડલાઈન આવે છે હોય છે એનું તમે ચોક્કસ ચુસ્તપણે પાલન કરશો અને મોટા ગેટ ટુગેધરની અંદર પણ ખાસ પ્રકારની કાળજી રાખવાનું ચાલુ રાખશો એવી વિનંતી આ સમય હું કરી રહ્યો છું. ઓલ્ડ એજ હોમનો આશીર્વાદ પ્રભુએ જીવન આનંદ મિનિસ્ટ્રી દ્વારા પાછલા દિવસો દરમિયાન આપ્યો, ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. એડમિશન્સની જે કંઈ પણ ક્વેરીઝ છે ઓલરેડી શરૂ થઈ ગઈ છે, નવા વર્ષથી અમે એને ફૂલ ફ્લેજમાં રાબેતા મુજબ શરૂ કરી દેવા માંગીએ છીએ. એડમિશન પ્રોસિજર અમે શરૂ કરી છે, બહુ ટૂંક સમયની અંદર દરેક મંડળીની અંદર એ અંગેની માહિતી આપવામાં આવશે, જે ફોર્મ છે આપવામાં આવશે. જો આપની ધ્યાનમાં કોઈ જરૂરિયાતમંદ સિનિયર સિટીઝન છે, વડીલ છે કે જેમને આવી કોઈ ખાસ પ્રકારની સુવિધાની જરૂર છે, પ્લીઝ ડુ લેટ અસ નો, પ્લીઝ કોન્ટેક્ટ અસ. ગુજરાત ડાયાસિસની વ્યવસ્થાનો તમે સંપર્ક સાધી શકો તેમ છો. સમાજના આપણા વડીલો છે, એમને સાચવવાની જવાબદારી આપણી છે અને જેથી કરીને જે કંઈ પણ શ્રેષ્ઠ થઈ શકે, જે કંઈ પણ શ્રેષ્ઠ સુવિધા આપી શકાય એ સુવિધા સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ. ત્યારે જીવન આનંદ મિનિસ્ટ્રીને માટે ખાસ પ્રાર્થના કરશો, નીડીને જે જરૂરિયાતમંદ છે તેઓને એ રાઈટ મિનિસ્ટ્રીની અંદર તમે મોકલી આપવાની વ્યવસ્થા કરી આપશો એ માટે પણ આ સમય હું અપીલ કર્યો છું. તમામ પાળક સાહેબો અને આગેવાનોને મારી અપીલ છે કે આપના ધ્યાનમાં જો કોઈ જરૂરિયાત વાળા વડીલ આપણા છે, લાવો આપણે સાથે મળીને એમને સાચવી લઈએ, સંભાળી લઈએ. સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે 19મી તારીખના રવિવારે સાંજે 4:30 કલાકે ફરી એક વાર ઓનલાઈન મિનિસ્ટ્રીના કારણે જે દર્શન પ્રાપ્ત થયું, જે સમજણ પ્રાપ્ત થઈ, ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. અને જણાવવાનું કે 19મી તારીખે સાંજે 4:30 કલાકે જીએસટી પ્રિમાઇસિસની અંદર જે ઓડિયો વિડીયો મિનિસ્ટ્રી શરૂ કરવામાં, રેકોર્ડિંગ જે મ્યુઝિક સ્ટુડિયો શરૂ કરવામાં આવનાર છે એનું ડેડિકેશન છે. એનો અર્થ કે આ રવિવારે આજે 4:30 કલાકે એલિસ બ્રેસર્સની અંદર સમર્પણની સભા થશે. ત્યારબાદ સ્ટુડિયોની અંદર ત્યાં જઈને એનું સમર્પણ કરવામાં આવશે, એની પ્રાર્થના કરવામાં આવશે અને એ સંદર્ભની અંદર ફોલોડ બાય ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જેથી કરીને ઓડિયો વિડીયો જે સ્ટુડિયોની જે મિનિસ્ટ્રી છે એને માટે તમે ખાસ પ્રાર્થના કરજો. જો તમારી પાસે ટેલેન્ટ છે, એ ગાવાનું હોય કે વચનની સેવા આપવાનું હોય કે બીજી કોઈક રીતે કશું તમારે વિડીયો શૂટ કરવું છે, ઓડિયો નું રેકોર્ડિંગ કરવું છે, યુ આર વેરી મચ વેલકમ. અને પ્રોફેશનલ ટીમ એમાં પોતાની સેવાઓ આપશે. બેસ્ટ એવી જે ફેસિલિટી હોય એ અમે આપવા માંગીએ છીએ અને સારામાં સારું રિઝલ્ટ લાવીને સમાજ માટે એર મિનિસ્ટ્રીને વધારે ધારદાર, વધારે જાનદાર અને વધારે શાનદાર બનાવી દેવા માંગીએ છીએ. અને એના માટે તમે ખાસ પ્રાર્થના કરશો. અલગ અલગ 3 શબ્દોને અમે કન્સિડર કરવા માંગીએ છીએ. મિનિસ્ટ્રીયલ કન્સેપ્ટ હશે, પ્રોફેશનલ કન્સેપ્ટ હશે અને ઇવન કોમર્શિયલ કન્સેપ્ટ પણ હશે. લેટ અસ ગો બિયોન્ડ ધ સર્કલ. વી નીડ ટુ ચેન્જ અવર માઇન્ડસેટ ઓલ્સો વિથ ધ ચેન્જિંગ સિનારી ઓફ ધ ગ્લોબ. અને એ સંદર્ભની અંદર આ મિનિસ્ટ્રીને માટે તમે ખાસ પ્રાર્થના કરશો. એક કે બીજી રીતે જો તમે એમાં યોગદાન આપવા માંગો છો, કોઈ કન્સ્ટ્રક્ટિવ અને ક્રિએટિવ સજેશન છે, પ્લીઝ લેટ અસ નો, કે જેથી કરીને આપણે સાથે મળીને આ મિનિસ્ટ્રીને પણ વધારે સારામાં સારી રીતે ચલાવી શકીએ, ઈશ્વરના નામનો જય જયકાર કરી શકીએ અને મેક્સિમમ રિસોર્સિસનો ઉપયોગ કરીને મેક્સિમમ આશીર્વાદોની વહેંચણી કરવાવાળી આ મિનિસ્ટ્રી બની જાય એને માટે ખાસ પ્રાર્થના કરશો. જેઓ ઉદારતાથી દાન આપ્યા તેઓને અમે ખરાંતોકરથી આભાર માનીએ છીએ. જેઓ પ્રાર્થના કરી રહ્યા છે તેઓને માટે અમે આભાર માનવા માંગીએ છીએ. અને જેઓ આખી વ્યવસ્થા ઉભી કરવામાં રાત દિવસ મહેનત કરી છે તેઓનો પણ અમે આ સમયે આભાર માની લેવા માંગીએ છીએ. આજે સાંજે 4:30 કલાકે ઓડિયો વિડીયો સ્ટુડિયોનું ડેડિકેશન થશે એના માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી આ સમય હું કરી રહ્યો છું. ક્રિસમસના આ દિવસો દરમિયાન જે આખા વીક દરમિયાન જે બાઇબલ સ્ટડી ચાલતી હતી આપણે બંધ રાખેલી છે. નવા વર્ષ પછી ફરી એકવાર આપણે શરૂ કરીશું. નાતાલના સંદર્ભની અંદર આપ સર્વ સારામાં સારી તૈયારી કરીને નાતાલ પર્વની ઉજવણી કરો એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. નાતાલ પર્વ છે, આ એવી નાતાલ હશે કે જ્યાં કદાચ ઘણા બધા વાલાઓની વિદાય થઈ છે, 12 બાળ સાહેબોની વિદાય થઈ છે, એમના કુટુંબોને તમે યાદ રાખશો, વાળા લે લીડર્સ ભાઈઓ બહેનોની વિદાય થઈ છે એવા દુઃખિત કુટુંબને તમે યાદ રાખશો અને એમને માટે ખાસ પ્રાર્થના કરશો એવી મારી અપીલ છે. પાળક સાહેબોને વિનંતી હોઈ શકે કે આ ક્રિસમસના દિવસ દરમિયાન એવા કુટુંબોની તમે ફોનથી મુલાકાત લઈને એમના માટે ખાસ પ્રાર્થના કરાવશો એવી વિનંતી પણ આ સમય કરીએ છું. વન્સ અગેન થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. નાતાલ અને નવા વર્ષના પર્વની ઉજવણીના જેટલી પણ ઓનલાઈન સર્વિસ છે એની
માહિતી અમે અમને આપને અમે તમને આપતા રહીશું. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. અમારા સનાતન ગૌરવી ઈશ્વર પિતા, માન મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ. આજના ધન્ય દિવસે તમારા પાયસની આગળના મને માટે જે કૃપા આપી છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભારી ભાવ સાથે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ ત્યારે અમે અમારી આસપાસની જરૂરિયાતો લઈને પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે અમારી મંડળીઓને માટે, પ્રભુ તમે દિન પ્રતિદિન અમારી મંડળીને વૃદ્ધિ આપી રહ્યા છે. એ જ કૃપા પ્રભુ આવનાર દિવસોમાં પણ તમારી કૃપા અમારી મંડળીઓ પર તમે થવા દો. અમારી મંડળીઓમાં પ્રભુ તમે વિવિધ પ્રકારના પાસાઓ, સન્ડે સ્કૂલ, યુવાધન, મહિલા સંગત, ભાતૃમંડળ, સિનિયર સિટીઝન વગેરે પ્રભુ તમે આપ્યા છે ત્યારે પ્રભુ એ બધા જ પાસાઓને પણ તમારા પ્રેમાળ હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તેઓના જે વિવિધ પ્રકારના કાર્યો છે એમને પણ તમારી કૃપામાં તમે એમને વેગવંત બનાવજો. જેઓ આગેવાની આપે છે પ્રભુ આગેવાની આપવાને માટે તેમને તમે કૃપા પૂરી પાડજો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસને માટે, માનીને બિશપ સાહેબ અને કાર્યવાહક સમિતિ અને પ્રભુ ડાયોસિસમાં કાર્ય કરતા તમામ ભાઈ બહેનોને પણ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ કે પ્રભુ સર્વાંગી વિકાસના અર્થે તેઓ જે કંઈક પ્રયત્નો કરે છે, પ્રભુ જે કંઈક કાર્ય કરે છે તેઓને પણ પ્રભુ તમે ફળવંતા બનાવજો. અને પ્રભુ અમારી ડાયોસિસ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે, અમારી ડાયોસિસ દ્વારા તમને માન અને મહિમા મળે એવી કૃપા તમે થવા દો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ડાયોસિસમાં કાર્ય કરતા તમામ ધર્મસેવકો, સુવાર્તિક સાહેબો, મિશનરી સાહેબો અને પ્રભુ નાની મોટી સેવાઓ આપનાર તમામ ભાઈ બહેનોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમારી ઈચ્છાની યોજના પ્રમાણે તેઓને જ્યારે તમે તેડ્યા છો, અલગ કર્યા છે અને પ્રભુ સેવાઓમાં જ્યારે તેઓ કાર્યરત છે ત્યારે પ્રભુ એ સેવાઓને પરિપૂર્ણ કરવાને માટે તેઓને તમે જ્ઞાન બુદ્ધિ ડહાપણ આપજો. પ્રભુ તેઓ જ્યાં રહીને સેવા કરે છે એ વિસ્તારને પણ પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. તેઓ દ્વારા જેમને જે વચન મળે એ વચનના પ્રકાશમાં પ્રભુ તેઓ જીવન જીવે અને એમ કરીને તેઓ તમારા મહિમા કરનારા બાળકો બની એવી કૃપા તમે થવા દો. પ્રભુ તેઓના જીવનમાં જે કંઈ કમી ઘટી હોય ઈસુના નામમાં તમે પૂરી પાડજો. સાથે પ્રાર્થના કરીએ છીએ પિતા, આ દિવસોમાં જે આનંદી પર્વ આવી રહ્યું છે એ પર્વમાં બધાને સહભાગી થવાને માટે પ્રભુ તમે કૃપા આપજો. અને પ્રભુજી આનંદના અવસરે અમે સાથે મળીને તમારી ખ્રિસ્ત જયંતિ ઉજવી શકીએ અને અમારા જે કંઈ સ્તુતિ અર્પણ હોય એ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા આપનારા અમે બાળકો બનીએ તેના માટે પ્રભુ પ્રત્યેકને તમે સહાય અને મદદ પૂરી પાડજો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ પિતા, અમે જે દેશમાં રહીએ છીએ દેશને માટે વડાપ્રધાન પ્રધાનમંત્રીઓને પણ પ્રભુ અમે તમારા પ્રેમાળ હાથોમાં સોંપીએ છીએ. તેઓની સિરે પણ મોટી જવાબદારીઓ છે ત્યારે એ જવાબદારી નિભાવવાને માટે તમારી કૃપા તેઓને તમે આપજો. અમારા દેશમાં અમારા રાજ્યોમાં જે કંઈ મોંઘવારી અને બેરોજગારીને લઈને ઘણા બધા પ્રભુ લોકો નાશ તરફ જઈ રહ્યા છે, આત્મહત્યાઓ કરી રહ્યા છે, એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રભુ અમે વિનંતી અને કાલાવલા કરીએ છીએ કે પ્રભુ એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાને માટે અમારા રાજ્યકર્તાઓને તમારી કૃપા તમે આપજો. સાથે પ્રાર્થના કરીએ છીએ પિતા, અમારા રાજ્યમાં અને અમારા દેશમાં અને પ્રભુ અમે જ્યાં વસીએ છીએ ત્યાં જુદા જુદા વાયરસને લઈને ઘણા બધા લોકો ભય ભીતમાં જીવન જીવે છે ત્યારે પ્રભુ તમારું પરાક્રમ, તમારું સામર્થ્ય પ્રભુ તમે અમારા રાજ્ય પર, અમારા દેશ પર પ્રભુ તમે વહેતું કરો અને પ્રભુ તમામ પ્રકારના જીવાણુને પ્રભુ તમે સંપૂર્ણ રીતે નાશ પમા એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જેથી કરીને પ્રભુ અમારા ભાઈ બંધુઓ એ નિખાલસપણે અને પ્રભુ શાંતિમય જીવન જીવી શકે એવી કૃપા તમે થવા દો. અને પ્રભુ એની પાછળ જેવો
મહેનત કરે છે, ડોક્ટરો, નર્સો, મેડિકલ લાઈનમાં પ્રભુ, એમને પણ પ્રભુ તમારી કૃપા તમે આપજો, એમને સંભાળો અને સાચવો પ્રભુ, એમને કાર્ય કરવાને માટે પ્રેમળ હૃદય તમે પૂરું પાડજો. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારા દેશના સરહદે જે સૈનિકો ખડા પગે પ્રભુ અમારો દેશનું રક્ષણ કરે છે, એવોને પણ પ્રભુ તમારી પાસે અમે લાવીએ છીએ પ્રભુ. દરેકને તમે સંભાળજો, સાચવજો. એ જ રીતે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, ઠંડી ભર્યું વાતાવરણ છે ત્યારે પ્રભુ ઘણા બધા લોકો એવા છે કે પ્રભુ તેઓની પાસે ઓઢવા પાથરવાની વ્યવસ્થાઓ નથી, ત્યારે પ્રભુ એવા લોકોને પણ તમારી કૃપાથી પ્રભુ તમે એ વ્યવસ્થાઓ પૂરી પાડો, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પ્રાર્થનાઓ તમે સાંભળી છે માટે અમે આભાર માનીએ છીએ. હવે પછીના સમયમાં પ્રભુ અમે બધા જ તમારા હાથોમાં સોંપાય છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ બાપ, આમેન, આમેન. અત્યારે આપણે ખાસ ગીતમાં જોડાઈશું. દેખો એક કુંવારી હામિલા હોગી ઓર બેટા જનેગી ઓર ઉસકા નામ ઇમેન્યુઅલ રખેંગે જિસકા તરજુમા યે હૈ ખુદા હમારે સાથ. ખુશખબરી 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 આયા મસીહ ખુશખબરી ખુશખબરી આયા મસીહ હમ સબ કે પાપો કો મિટાને દુનિયા સે અંધકાર હટાને આયા મસીહ ખુશખબરી ખુશખબરી આયા મસીહ કે હમ ચાહને વાલે યેશુ કે હમ ચાહને વાલે યેશુ કે હમ ચાહને વાલે ઉસકે ગીતો તો ગાને વાલે કહેતે હૈ સારી દુનિયા સે કહેતે હૈ સારી દુનિયા સે બાત સહી ઓર બાત ખરી ખુશખબરી ખુશખબરી આયા મસીહ મેરી ડોર હાથ મે તેરે અબ મેરી ડોર હાથ મે તેરે અબ મેરી ડોર હાથ મે તેરે તુને લિયે પાપ ભી મેરે તેરે જૈસા સારે જહાં મે તેરે જૈસા સારે જહાં મે ના હૈ અભી ના થા કભી ખુશખબરી ખુશખબરી આયા મસીહ ખુશખબરી ખુશખબરી આયા મસીહ વચનના મનન તરફ આપણને સી નાઈ ચર્ચ ખંભાત મંડળીના બાળક સાહેબ
રેવરન દેવાંશુ ઓઝા સાહેબ આપણને દોરશે. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સર્વને આ સવારની સલામ પાઠવું છું. પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સંદેશો લાવવાની ફરી એકવાર તક પ્રાપ્ત થઈ, અને આ સમયે ડાયોસિસના અધિકારીગણનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે તેમણે આ તક પ્રભુનું વચન લાવવાને માટે મને પૂરી પાડી. આપણે વચનમાં આગળ વધીએ તે પહેલાં આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમય માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા નામને પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનો દ્વારા પ્રભુ અમારી સાથે વાતચીત અને વ્યવહાર કરો. પ્રભુ, અમારા સર્વની અરજો ગરજો પ્રભુ તમે જાણો છો, ત્યારે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમારા વચનો દ્વારા એને પરિપૂર્ણ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો, આમેન. એડવેન્ટ સિઝનની શરૂઆતથી જ આપણે નાતાલ વિષયક સંદેશાઓ સાંભળી રહ્યા છીએ. નાતાલ એ સર્વને માટે આનંદનું કારણ છે. નાના મોટા હર કોઈને તે અલગ અલગ રીતે આકર્ષે છે. દરેકને એક આશા એ આપે છે, એક આનંદ આપે છે, એક અલગ પ્રકારનું વાતાવરણ ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય ત્યારથી જ આપણે અનુભવીએ છીએ. એક અલગ પ્રકારની લાગણી એ આપણા હૃદયમાં ઝંકૃત થાય છે. આજે આપણે એક એવી વ્યક્તિના વિશે જોવા માંગીએ છીએ કે જે વ્યક્તિ એ પહેલી નાતાલ જોઈ શકે એના માટે તે સતત પ્રાર્થના કરે છે. એની પ્રાર્થનાઓના પ્રત્યુત્તરમાં પ્રભુ એને એક અભય વચન આપે છે કે જ્યાં સુધી તું એ નાતાલની ઉજવણી નહીં કરે ત્યાં સુધી તું મૃત્યુને જોશે નહીં. અને એ વ્યક્તિએ નાતાલ, પહેલી નાતાલને એણે ઉજવી અને પ્રભુને મહિમા આપ્યો. અને એવી આ વ્યક્તિના વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. આ વ્યક્તિનું નામ છે સિમ્યોન. તેની વાત લુકની સુવાર્તા તેનો બીજો અધ્યાય એના 25-35 વચનમાં આપણને જોવા મળે છે. આ શાસ્ત્ર ભાગને એઝ અ બેકડ્રોપ હું યુઝ કરીને આજનું વચન આપની સમક્ષ લાવવા માંગુ છું. ડૉક્ટર લુક એ એમની જે સુવાર્તા છે એના જે વ્યક્તિઓ કે જે પાત્રોનું જે વર્ણન તેઓ કરે છે એમાં એક એમની અલગ આગવી સ્ટાઇલ છે કે ખૂબ ઓછા શબ્દોની અંદર એ વ્યક્તિનું જે શબ્દચિત્ર છે એ આપણી સમક્ષ એ રજૂ કરી શકે. અહીંયા પણ આપણે જોઈએ કે લુકની સુવાર્તા બીજો અધ્યાય એના 25મા વચનની અંદર ફક્ત એક વચનની અંદર એમણે સિમ્યોનના વિશે ઘણી બધી વાત એ આપણી સમક્ષ એ કહી દીધી છે. તેમનું નામ એ સિમ્યોન છે એવું ત્યાં જણાવવામાં આવ્યું છે. સિમ્યોન એ હિબ્રુ ભાષાનો શબ્દ છે અને સિમ્યોન એ બહુ પ્રચલિત નામ, બહુ કોમન નેમ કહી શકાય એવું આ નામ છે જેનો અર્થ છે સાંભળવું. યાકૂબની પત્ની લેયા એ એમનું અને યાકૂબના જીવન વિશે, એમના દાંપત્ય જીવન વિશે બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેયા એ બહુ પસંદ કરાયેલી પત્ની નથી અને માટે જ્યારે પહેલા દીકરાને જન્મ આપે છે એનું નામ રૂબેન પાડે છે. પણ ત્યાર પછી જ્યારે બીજા દીકરાને એ જન્મ આપે છે ત્યારે એ કહે છે કે હું નાપસંદ છું એ પ્રભુએ સાંભળ્યું છે અને માટે એનું નામ એ સિમ્યોન પાડવામાં આવે છે. યહોવાએ સાંભળ્યું છે અથવા તો સાંભળવું એ એનો મૂળ અર્થ થઈ શકે. અને સિમ્યોનનું જે ગ્રીક ફોર્મેશન જો જોઈએ તો એ સિમોન છે. પ્રભુના શિષ્યોની અંદર પણ ઘણા બધા સિમોન એ આપણને જોવા મળે છે અને એના આધારે આપણે કહી શકીએ કે જે સિમ્યોન અથવા તો સિમોન જે નામ છે એ બહુ કોમન આપણને જોવા મળે છે. ત્યાર પછી ત્યાં જણાવવામાં આવ્યું છે કે તે યરુશાલેમમાં વસે છે. યરુશાલેમના જે રહેવાસીઓ હતા એમની પણ ઘણી બધી લાક્ષણિકતાઓ હતી. એમાં જુદા જુદા વર્ગના, જુદા જુદા જૂથના લોકો એ વસતા હતા. મેક્સિમમ જે લોકો જે વસ્તી હતી એ
લેવી કુળની હતી. લેવીઓ અને યાજકો એ મંદિરની સેવા કરવા માટે આવે અને માટે થઈને ત્યાં તેઓ રોકાતા અથવા તો ત્યાં એમને રહેઠાણ તેમને આપવામાં આવ્યા હતા. બીજા જે લોકો હતા એ પોલિટિકલ લીડર્સ, જે રોમન સલ્તનત હતી એના જે અધિકારીઓ હતા એમની પણ આવન જાવન સતત રહેતી અને માટે એમની પણ વસ્તી એ સાઇઝેબલ હતી. જે એની જે યહૂદી પ્રજાની પણ જે પોલિટિકલ લીડરશીપ હતી એ પણ ત્યાં વસ્તી હતી. જે યહૂદાનું કુળ એ તો એમ માનતું હતું કે આ યરુશાલેમ એ અમારું છે અને માટે ત્યાં ઘણા બધા યહૂદાના કુળના વ્યક્તિઓ એ ત્યાં વસતા હતા. બીજા જે એના સિવાય જે વાત કરીએ તો બહુ મોટી વસ્તી એવી એ ધાર્મિક યહૂદીઓની હતી કે જે ધાર્મિક યહૂદીઓ એમ માનતા હતા કે અમારે બીજે કશે વસવાની જરૂર નથી, મારે બીજે શા માટે વસવું, કારણ કે પ્રભુનું મંદિર એ અહીંયા છે. મહેલમાં રહેવા કરતાં પ્રભુના મંદિરના દરવાન થવું એ મારા માટે સારું છે. યરુશાલેમનું મંદિર દેખાય અને ઘણી બધી અભિલાષાઓ પૂરી થાય એ એમનું મન હતું અને માટે એવા જે ધાર્મિક કહેવાતા એ યહૂદીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં એ વસતા હતા. ડૉક્ટર લુક અહીંયા સિમિયોનના વિશે બે શબ્દો એ પ્રયોજે છે અને જેના દ્વારા એ કેવી વ્યક્તિ છે એ પણ આપણને જોવા મળે છે. ગ્રીક ભાષામાં જે ન્યાયી શબ્દ છે એને માટે ડિકાયો શબ્દ એ વાપરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ન્યાયી એટલે જે વ્યક્તિએ પાપ નથી કર્યું તેવી વ્યક્તિ, પણ જે યહૂદી વિચારસરણીને જે વિચારધારા છે એની અંદર ન્યાયી હોવું એટલે નિર્દોષ હોવું, જેનામાં એવી જેનું જીવન એવું છે કે જે ઇઝ અ જસ્ટ ઇઝ લિવિંગ એ જસ્ટ લાઈફ, બહુ બીજાને કોઈને નુકસાન ન પહોંચે, બીજાને કાળજી લેનાર વ્યક્તિ હોય અથવા તો બીજાની સાર સંભાળ લઈને જે જીવે છે, પોતે ભલે દુઃખ ઉઠાવે પણ બીજાને દુઃખી ન કરે, તો કે એ વ્યક્તિ એ ન્યાયી છે. જેમના જીવનમાં અને વ્યવહારમાં સરળતા છે, નિર્દોષતા છે, તો એવી વ્યક્તિને એ ન્યાયી માનવામાં આવતા. ત્યાર પછી જે બીજો શબ્દ એ સિમિયોનને માટે વાપરવામાં આવ્યો છે એ છે કે એ ધાર્મિક વ્યક્તિ છે. એના માટે યુલાબેસ શબ્દ એ ડૉક્ટર લુક દ્વારા વાપરવામાં આવ્યો છે અને એનો અર્થ એ થાય કે જે વ્યક્તિ એ ઈશ્વર સાથેના જે વ્યવહારો છે, ઈશ્વર સાથેની એની જે વર્તણૂક છે એમાં એ બહુ કાળજી રાખે છે, એમાં એ બહુ સંભાળપૂર્વક એ વર્તે છે. અને ડૉક્ટર લુક જણાવે છે કે આ સિમિયોન છે એક ધાર્મિક વ્યક્તિ છે, એક ન્યાયી વ્યક્તિ છે, એ યરુશાલેમનો રહેવાસી છે. સિમિયોનની આ લાક્ષણિકતાઓથી એમની ઓળખ થાય છે, પણ તેમની બીજી લાક્ષણિકતાઓ વિશેષ નોંધનીય છે. જે બીજી લાક્ષણિકતાઓ છે એની અંદર સૌથી અગત્યની વસ્તુ છે કે જે ડૉક્ટર લુકે અહીંયા નોંધી છે કે તે ઇસરાયલના દિલાસાની રાહ જોનાર એવી વ્યક્તિ છે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે ઇસરાયલ પ્રજા એ બાબિલના બંદીવાસમાં જાય છે અને ત્યાં જે 70 વર્ષનો બાબિલનો બંદીવાસ એ લોકો પસાર કરે છે અને ત્યાર પછી એમને ઘણા બધા પ્રબોધકો દ્વારા ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ જે વચનનો પ્રદેશ છે, વચનનો દેશ છે, એની અંદર તેઓ પાછા ફરશે. પણ આ બધું થયા પછી પણ ઘણી બધી સદીઓ વીતી ગઈ છે અને હજુ પણ એ લોકો એ વિદેશી સત્તા નીચે છે. જુદી જુદી જે વિદેશી સત્તાઓ છે, જે સામ્રાજ્યો છે, એ લોકો ત્યાં આવીને એમના પર આધિપત્ય જમાવ્યું છે, એમની પર એમની હકુમત એ ચાલી રહી છે અને ઇસરાયલ પ્રજા એ એક રીતે જોઈએ તો બેબસ છે, લાચાર છે. એ લોકો એ પસ્તાવો કરી રહ્યા છે, પોતાનો જે ભવ્ય ભૂતકાળ છે એને એ લોકો વાગોળી રહ્યા છે કે હવે એ ફરીથી એ ભવ્ય ભૂતકાળ એ શરૂ થાય તો સારું, એ માટેની યાચના છે, આજીજી છે, ઈશ્વરને એ કાલાવાલા કરી રહ્યા છે. એ લોકો માની રહ્યા છે કે એક મસીહ આવશે અને એ લોકોને છુટકારો આપશે, એ લોકોને આ બધા બંધનોમાંથી એ છોડાવશે, એક દિલાસો દેનાર એ મસીહા એ આવશે, એ એમની એક
याचना छे। અહીંયા આપણે પવિત્ર શાસ્ત્ર આપણને એ જણાવતું નથી કે જે આ સિમિયોન છે એ કેટલી ઉંમરના છે, એ કેવી લોકવાયકા છે જેને કોઈ આધાર નથી, પણ એવું માનવામાં આવે છે કે સિમિયોન એ 100 વર્ષ કરતાં વધારે સમયના હતા ત્યારે આ બનાવ એ બન્યો હતો, અને પોતે ધાર્મિક છે, ન્યાયી છે, લોકોમાં એમની સારી નામના છે, પણ છતાં પણ અહીંયા જો આપણે જોઈએ તો એ પોતાના તારણની રાહ જોવે છે, પોતાના છુટકારાની રાહ જોવે છે. હી બિલીવ્સ દેટ હી નીડ અ સેવિયર, હી બિલીવ્સ દેટ હી નીડ અ રિડીમર, અને એ બહુ અગત્યની વાત છે. હી ઇઝ અ પાયસ મેન, બહુ પવિત્ર માણસ છે, પણ હી ઇઝ સ્ટીલ વેઇટિંગ ફોર હિઝ રિડીમર, અને આ એક બહુ અગત્યની વાત એ આપણને જોવા મળે છે. બીજી જે વાત છે એ કે એમનું પવિત્ર આત્મા સાથે નું સાતત્ય ભર્યું જીવન, બહુ અજાયબ જેવી વાત અહીંયા લુક દ્વારા એ નોંધવામાં આવી છે. 25 અને 27ની અંદર જો આપણે જોઈએ તો ત્યાં આ વાત આપણને જોવા મળે છે. ત્યાં 3 વાત એના માટે નોંધવામાં આવી છે કે પવિત્ર આત્મા તેમના પર છે. બીજી જે વાત છે એ કે પવિત્ર આત્મા દ્વારા એમને વચન આપવામાં આવ્યું છે, અને ત્રીજી વાત છે એ કે પવિત્ર આત્માની દોરવણીથી એ પોતાનું રોજિંદું જીવન એ વ્યતીત કરી રહ્યા છે. વોટ એ અનયુઝ્યુઅલ ક્વોલિટી ઓફ અ ગોડલી મેન. જૂના કરારમાં વ્યક્તિઓ જે પવિત્ર આત્માનો અનુભવ કરતા હતા, દોરવણી પ્રાપ્ત કરતા હતા, એવું આ એક વ્યક્તિત્વ છે. જે ત્રીજી બાબત છે એમના સંબંધમાં કે હી ઇઝ નોટ જસ્ટ અ પાયસ મેન બટ હી ઇઝ અ પ્રોફેટ, અને આ એમને બહુ એક ડિસ્ટિંક્ટ ક્વોલિટી એ આપણી આગળ લુક દ્વારા એ રજૂ કરવામાં આવી છે. તે એક પ્રબોધક છે, તેમનું જીવન એ પસાર થઈ રહ્યું છે, રોજનો ઘટનાક્રમ પ્રમાણે એ પોતાની રોજિંદું જીવન એ શરૂ કર્યું છે, પણ આજે પવિત્ર આત્મા એમને દોરવણી આપી રહ્યા છે કે તે મંદિરમાં જાય, અને પવિત્ર આત્માની દોરવણીમાં તે મંદિરમાં આવે છે, અને ત્યાં એ યુસફ અને મરિયમ એ બહુ જ યંગ કહેવાય એવું કપલ, કદાચને દેવેર ઇન ધેર ટીનેજ એવું કહીએ તો કશું ખોટું નથી, અને આ જે કપલ છે એમની પાસે એક નાનું બાળક છે, અને પવિત્ર આત્મા જે દોરવણી આપે છે કે સિમિયોન જેને માટે તમે પ્રાર્થના કરો છો, જેની તમે રાહ જોઈ રહ્યા છો, એ મસીહા એ બીજું કોઈ નહીં પણ આ બાળક છે જે તારનાર છે, જેની તમે રાહ જુઓ છો, જેના માટે મેં વચન આપ્યું છે એ આ બાળક છે, તે જ ઇસરાયલનો ઉદ્ધારક છે. નાઉ સિમિયોનની પરિસ્થિતિ શું થઈ હશે કે એક યુગલ કે બંનેની સ્થિતિ સારી નથી, દરિદ્રતા તો આંખે ઉડીને વળગે એવી છે, કારણ કે એમણે જે બલિદાન આપ્યું છે એના પરથી જે સમજી જવાય કે એ લોકો બહુ ખરાબ એમની આર્થિક પરિસ્થિતિ છે, તે લોકો પોતાના દીકરાનું સમર્પણ કરવા આવ્યા છે, અને સાથે સાથે મરિયમ એ શુદ્ધિકરણની વિધિ થાય એના માટે એ લોકો આવ્યા છે, પણ એમની પાસે બલિદાનને માટે એ પૂરતા નાણાં નથી. કદાચ આપણે એમ માની લઈએ કે નાઝરેથી એમને એમને યરુશાલેમ આવવા માટે 103 કિલોમીટરનું અંતર કાપવું પડે, અને એની અંદર કદાચને કંઈક મુશ્કેલી ઊભી થાય, પણ એવું નહોતું. એ સમયે તો યરુશાલેમના મંદિરની પરસાળ એ બધા પ્રાણીઓથી ભરાયેલી હતી કે જ્યારે માણસો આવે અને એને માટે એ પોતાને મન ફાવતું પ્રાણી ખરીદે, બલિદાન ખરીદે અને આપી શકે, પણ એવું અહીંયા એમના માટે શક્ય નથી, અને માટે એ લોકોએ 2 હુલાનું એ બલિદાન આપ્યું છે. અને પવિત્ર આત્મા એમને જણાવી રહ્યો છે સિમિયોનને કે સિમિયોન, ધીસ ઇઝ ધ મસાયા, ધીસ ઇઝ ધ સેવિયર, ધીસ ઇઝ ધ રિડીમર ઓફ ધ વર્લ્ડ. આવેલા યુગલની પણ કન્ડિશન એવી જ છે. છેલ્લા કેટલાક સમયથી એમના જીવનમાં પણ બહુ અનયુઝ્યુઅલ કહી શકાય એવા બધા ઇન્સિડન્ટ્સ 1 આફ્ટર અનધર બની રહ્યા છે. એક દિવસ દૂત આવે છે અને મરિયમને કહે છે કે તને દીકરો થશે. યુસફને ખબર પડે છે, યુસફ ઈચ્છે છે કે એને એ ત્યજી દે, પણ ત્યાં
આપણે જોઈએ છે કે દૂત જે સ્વપ્નની અંદર એને એ કહેવામાં આવે છે કે તારી પત્નીને છોડી દેવાનો વિચાર ન કરીશ, પણ તું એનો અને આવનાર બાળકનો તું એની કાળજી લેજે, તું એની સંભાળ લેજે. બેટલેમ પણ આવવું પડ્યું છે, દેટ ઇઝ અનયુઝવલ. અને ભરવાડો આવે છે, એમને કહે છે કે આ બાળક એ કંઈક અલૌકિક છે. અને એ બધી વાતો સિમિયોન પણ રજૂ કરે છે અને એ એમને માટે બહુ અગત્યની બની જાય છે, કારણ કે આ બાળકે બહુ એમને માટે એ ઘણી બધી અસમંજસતામાં છે, પણ સિમિયોન એ પોતાની સાક્ષી, પોતાનું જે વચન છે એની મારફતે આ લોકોને એ ઉત્તેજન આપે છે. સિમિયોન પણ એ અસમંજસને દૂર કરવાનો એ પ્રયત્ન કરે છે કે એવી વ્યક્તિ છે જે ઈશ્વર દ્વારા મોકલાયેલી છે, કે જેથી આ યંગ કપલ યુસફ અને મરિયમ એ સમજી શકે કે જે કંઈ થઈ રહ્યું છે ઈશ્વરનું આયોજન છે અને ઈશ્વરના આયોજન પ્રમાણે જ તેઓ આગળ વધી રહ્યા છે. બીજી જે લાક્ષણિકતા એ સિમિયોનની એ જોવા મળે છે તે કે ઇઝ અ મેન ઓફ સેટિસ્ફેક્શન. સિમિયોનની યાચના એ ખરેખર અજાયબ છે, અને જે શબ્દો એમણે પોતાના માટે મૂક્યા છે 29માં વચનમાં કે ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે, કેમ કે મારી આંખોએ તારણ દીઠું છે. હવે કોઈ એવી જીજીવિષા બાકી નથી રહી, અને માટે એ પ્રભુને યાચના કરે છે કે પ્રભુ હવે યુ કોલ મી બેક, હું હવે તમારી પાસે એ આવવા માંગુ છું. બરા મિત્રો, નાતાલના વર્ણનોનો જો આપણે અભ્યાસ કરીએ તો ત્યાં એવા અજાયબ જેવા પાત્રો છે કે જે આપણને એમના જીવન દ્વારા ખૂબ અગત્યનો સંદેશો એ પાઠવે છે. ઘણી બધી બાબતો એ આપણને શીખવી જાય છે, અને આવી બાબતો કરવાને માટે આપણને ઉત્તેજન પણ આપે છે. તેમના જીવનમાંથી આપણે કેટલીક બાબતો એ પ્રેરણા લઈ શકીએ એવી છે. સિમિયોનના જીવનમાંથી પણ ઘણી વસ્તુઓ આપણે શીખી શકીએ, જો એ ન શીખીએ તો આ બોધ કે આ સંદેશો એ અધૂરો ગણાય. જે પહેલી બાબત જે છે એ કે સિમિયોનનું જીવન એ આપણને દર્શાવે છે કે માણસોની દ્રષ્ટિમાં આપણું વ્યક્તિત્વ ગમે તે હોય, ગમે તેટલું ધાર્મિક હોય, ગમે એટલા આપણે નૈતિક હોઈએ, ગમે એટલી ધાર્મિક વિધિઓની સાથે સંકળાયેલા હોઈએ, પણ છતાં પણ એ વ્યવહાર એ પૂરતો નથી. ઈશ્વર સાથેના વ્યવહારમાં પણ ભલે આપણે સતત એમનામય જીવન જીવતા હોય, બટ સ્ટીલ સમથિંગ ઇઝ મિસિંગ. મારો ઈશ્વર સાથેનો વ્યવહાર કે માણસો સાથેનો વ્યવહાર એ બહુ આદર્શ હોય, લોકોની દ્રષ્ટિમાં હું હીરો છું, પણ છતાં પણ ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ. જેમ પ્રબોધકે કીધું છે તે પ્રમાણે, યિર્મ્યા પ્રબોધક અને યશાયા પ્રબોધક જે પ્રમાણે જણાવે છે એ પ્રમાણે કે આપણા જે ન્યાયી કૃત્યો છે એ તો ઈશ્વરની દ્રષ્ટિમાં એ મેલા ચિથરા સમાન છે. વી કાન્ટ કમ્પેર ધ રાઇચિયસનેસ ઓફ ગોડ એન્ડ વોટ રાઇચિયસનેસ પીપલ આર ટોકિંગ અબાઉટ. ઇટ ઇઝ ઇનકમ્પેરેબલ, એ શક્ય નથી. સિમિયોન જેવી વ્યક્તિ પણ ઝંખે છે કે એનું તારણ થાય. સિમિયોન જેવી વ્યક્તિ ઈચ્છે છે કે એક ઉદ્ધારક એના જીવનમાં આવે, એક રિડીમર આવે, અને એ વસ્તુ મને ને તમને પણ પ્રેરણા આપે છે. આપણા જીવનમાં આપણે કોને ઝંખીએ છીએ, આપણી શું જરૂરિયાત છે, આપણે નૈતિક અને ધાર્મિક ક્રિયાઓથી જો સંતુષ્ટ છીએ તો સિમિયોન મને ને તમને એ ઉત્તેજન આપે છે કે યુ નીડ અ સેવિયર. સિમિયોનનો જે સંદેશો છે એ આ જ છે કે તમારે એ તારનારની જરૂર છે. બીજી જે વાત છે એ કે સિમિયોનના જીવનની પ્રાર્થના, આશા, આકાંક્ષા પૂર્ણ થાય માટે એણે રાહ જોઈ. હી વેટેડ ફોર ધ ફૂલફિલમેન્ટ ઓફ ધ પ્રોમિસ ગીવન બાય ગોડ. અને એ બહુ અજાયબ જેવી વાત છે. આત્મિક જીવનમાં આ તબક્કો એ બહુ વિષમ છે, બહુ મુશ્કેલ છે. જાણે કે દુર્ગમ પહાડી પર આપણે ચઢાણ કરતા હોય એવી આ બાબત છે. મુશ્કેલ છે એ કહેવું બહુ સહેલું છે, પણ સહેવું તો અત્યંત મુશ્કેલ છે. કે જ્યારે વસ્તુને અથવા તો એ બાબતને આપણે નજર સામે જોતા હોઈએ, ઇટ ઇઝ વિથિન અવર રીચ બટ યેટ
ગોડ ઇઝ સેઇંગ દેટ વેઇટ ફોર ઇટ. અને એ બહુ મુશ્કેલ બાબત છે. ઇબ્રાહીમના જીવનમાં એ મને તમને એ જોવા મળે છે કે ઇબ્રાહીમ અને સારા, ઇબ્રાહીમ 75 વર્ષના છે ને ત્યારે ઈશ્વર વચન આપે છે કે તને દીકરો થશે. અને ત્યાર પછી જે બીજી વાત કે આ જે વચન છે એને આધારે ઇબ્રાહીમ જીવી શકે માટે ઘણી બધી વખત ઈશ્વર એની સાથે આ રીતે વાતચીત કરે છે. એક વખતે બહાર બોલાવીને કહે છે કે જો આ રેતીના કણ ગણાય તો તારા વંશજોની ગણતરી એ કરી શકાશે. થોડા સમય પછી ફરી વખત ઈશ્વર એની સાથે વાત કરે છે અને કહે છે કે રાતનો સમય છે, યુ કમ આઉટ, તારા તંબુમાંથી બહાર આવ અને તું જે તારાઓ છે એની ગણતરી કર. જો તું એ ગણતરી કરી શકે તો તારા સંતાનો એ ગણતરીમાં ગણી શકાશે. ઇબ્રાહીમ અને સારા એ વિચારે છે કે કશું થતું નથી અને ઈશ્વર આપણને વચનો આપે છે. સારાને માટે તો સી વોઝ બેરન લેન્ડ, એને હવે સંતાન થવાની કોઈ શક્યતા જ નથી. પણ ત્યાં ઈશ્વરના વચનોને આધારે લોકો જીવે છે અને 25 જેટલા વર્ષનો લાંબો સમયગાળો પસાર થાય છે અને ત્યારબાદ ઈસાકનો જન્મ થાય છે. એક માણસે એના મિત્રને એક ગિફ્ટ બોક્સ આપ્યું અને એ ગિફ્ટ બોક્સની અંદર એક ખાસ પ્રકારના જે વાંસ હતા એનું બિયારણ હતું. અને એ માણસે કીધું એના મિત્રને કે આ અલગ પ્રકારના બાંબુ છે અને માટે તું એને રોજ પાણી પીવડાવજે. હવે આ માણસે તો બહુ સરસ પેલી કાચની જારની અંદર આ બધા બિયાને રોપી દીધા અને વિચારવા લાગ્યો કે હવે આ ફૂટી નીકળશે. પણ ઘણા બધા દિવસો થયા, મહિનાઓ થયા, વર્ષ થયું, 2 વર્ષ થયું, ઘણો બધો સમય ગયો પણ આ કશું થાય નહીં. એને એવું લાગ્યું કે આ મિત્રએ કંઈક મજાક તો નથી કરીને અથવા તો એણે કંઈક ટાઈમ તો વેસ્ટ નથી કર્યો ને. બટ અલ્ટિમેટલી એક દિવસે એણે બધા લીલા બધા કણ જોયા એના જારની અંદર અને પછી એ ફૂટી નીકળ્યા. અને આ બધું થતાં થતાં 5 વર્ષનો એ સમયગાળો એ થઈ ગયો. પહેલાં મિત્રો, સિમિયોનના જીવનમાંથી મને તમને પણ આ જ વાત એ શીખવા મળે છે કે વેઇટિંગ ઇઝ નોટ વેસ્ટિંગ. પ્રભુ એના સમયમાં આપણી જે કંઈ ઈચ્છાઓ અને ઈરાદાઓ છે એની ઈચ્છાની યોજનામાં પરિપૂર્ણ કરે છે. સિમિયોને કેટલા વર્ષ રાહ જોઈ હશે એ આપણે જાણતા નથી, પણ આપણે તે એક સંદેશ તો અચૂક આપે છે કે ઈશ્વર એવી કોઈ પ્રોમિસ આપતા નથી કે જે એ ફૂલફિલ ના કરી શકે. સિમિયોના જીવનમાંથી બીજી પણ એક શીખ આપણને મળે છે કે જો આપણે આત્મિકતામાં વૃદ્ધિ પામીએ છીએ તો તેમાં સાતત્ય પણ જાળવવું એ બહુ જરૂરી છે. બિગિનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ એટ ધ સેમ ટાઈમ એ કન્સિસ્ટન્સી ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ અને ઓલવેઝ હેલ્પફુલ. તેમના જીવનમાં એ આ સાતત્ય ભર્યા જીવનને કારણે એમને જે આશીર્વાદો મળ્યા એ પણ અજાયબ જેવા હતા. તેમના જીવનમાં એક સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલી 2 ધન્યતાઓ એ આપણે પૂર્ણ થતી એ જોઈ શકીએ છીએ. એક ધન્યતા છે કે ન્યાયપણાની જેને ભૂખ અને તરસ છે તેની તરસ એ તૃષાને છીપાવવામાં આવશે. અને બીજી વાત છે કે જે મનમાં શુદ્ધ છે તે દેવને જોશે. કેટલો અજાયબ જેવો એ આ આશીર્વાદ છે. સિમિયોન એ તારનાની રાહ જોવામાં એ જીવનને વ્યતીત કરે છે. આપણે પણ પ્રભુ ઈસુના બીજા આગમનને માટે એ રાહ જોઈ રહ્યા છે. વાલા મિત્રો, આજે જો પ્રભુનું આગમન થાય તો શું આપણે એના માટે તૈયાર છીએ કે કેમ? નાતાલની ઉજવણી એ સારી વાત છે, પણ પ્રભુના બીજા આગમનને માટે તૈયાર થવું એથી પણ અગત્યની વાત એ આપણા જીવનમાં એ બને છે. અને છેલ્લી જે વાત છે સિમિયોનના જીવનની, ઇટ્સ અ બોલ્ડ સ્ટેટમેન્ટ, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ સ્પીક્સ વોલ્યુમ્સ. અને બહુ મોટો પડકાર એ મને ને તમને એ આપે છે, જે ઝીલવો એ ખરેખર મુશ્કેલ છે. તેમની જે છેલ્લી પ્રાર્થના છે અજાયબ જેવી, આપણે હચમચાવી નાખે એવી એ પ્રાર્થના છે.
તેમની છેલ્લી પ્રાર્થના છે કે તું તારા દાસને શાંતિથી જવા દે. આ છે સંતોષી વ્યક્તિની એ પ્રાર્થના. કશું જ બાકી નથી રહ્યું. બહુ જ આશીર્વાદો મેળવ્યા, અનુભવ્યા, માણ્યા, અને માટે હવે પ્રભુના ઘરે જવાની એક તાલાવેલી છે. પ્રભુના ઘરે પ્રભુને મળવાની એ મોટી ઈચ્છા છે. જે માગ્યું એ પ્રભુએ બધું જ એ આપ્યું છે. પણ હવે પ્રભુ એક પ્રાર્થના છે કે મારે તમારા ઘરે આવવું છે. This is not just a prayer, but it's a daring statement. શું આપણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કે આપણે શું આ પ્રકારની પ્રાર્થના એ કરી શકીએ? જો કરી શકવાને માટે શક્તિમાન હઈએ તો ખરેખર આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ કે પ્રભુને મળવાને માટે આપણે તૈયાર છીએ. મારા મિત્રો, પ્રભુ આપણને આ વાતો સમજવાને માટે અને સ્વીકારવાને માટે તેનું સામર્થ્ય બક્ષે. આપ સર્વને નાતાલ અને નવા વર્ષની મારી, મારા કુટુંબ અને મારી સીએનઆઈ ખંભાત મંડળી તરફથી આપને પ્રેમી સલામ પાઠવું છું. ગોડ બ્લેસ યુ એન્ડ ગોડ બી વિથ યુ. આમેન. આપણે સમર્પણના ગીતમાં જોડાઈશું. Thank you.
लिए प्रार्थना में जुड़ाइए। हे उच्च ने उन्नत राज्यासन पर बिराजनार अमरा जीवन प्रेमाण ने कृपाळु ईश्वर पिता अति आनंदित ने आशीर्वादित पद माटे आजना रवि दिन ने माटे अमे तमारो आभार मानीए छे। आजे फरी एक वार तमे तमारा दास द्वारा तमारा आत्माए करीने तमारा वचनोना खुलासा द्वारा अमारी साथे वात ने व्यवहार कर्यो। नाताल पर्वनी उजवणीना आ दिवसो दरमियान फरी एक वार जुदी जुदी शैलीमां तमे अमारी साथे वात ने व्यवहार करी रह्या छो। अमे तमारो आभार मानीए छे अने तमारा नामने धन्यवाद आपीए छे। तमारा वचनोना संदर्भमां अने प्रकाशमां अने पड़कार तरीके फरी एक वार अमे अमारा जीवनोनुं जीवतुं पवित्र अने तमने पसंद पड़े तेवुं समर्पण तमारी पासे लावीए छे। अने आ उपरांत ओ स्वामी अनेकविध दानो अने आशीर्वादो जे तमारा थकी अमने प्राप्त थया छे तेमांथी नाणा रूपी अर्पण अमे स्वेच्छाए जीवन आनंद मिनिस्ट्री एटले के ओल्ड एज होम ने माटे अमे स्वेच्छाए तमारी पासे लाव्या छे। त्यारे अमारा जीवनो अने आ दानो તે બંનેનો તમે અંગીકાર કરો અને તમારા રાજ્યની વૃદ્ધિને માટે હા પ્રભુ તમે તેને સતત વપરાશમાં લો એવી અમારી પ્રાર્થના છે। હવે પછીના તમામ સમયોમાં તમે અમારી સાથે પાસે રહેજો, તમારી કૃપા તમારી આશીષ આપજો, સાચવજો, સંભાળજો, સહાય તથા મદદ કરજો, સામર્થ્ય અને શક્તિ આપજો કે જેથી કરીને તમારી સેવામાં અમે સતત નવા સમર્પણ સાથે આગળ વધતા અમારા જીવનનું નવેસરથી સમર્પણ તમને કરી શકીએ અને તમારા નામનો જય જયકાર કરી શકીએ। આનંદિત આશીર્વાદિત આપણને માટે આભાર માનતા અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છે। ઈસુ પ્રભુના નામ માંગીએ છીએ, મને તમે સાંભળો ને સ્વીકાર કરો, આમેન। પ્રભુ યેસુ કેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ। ઓ આકાશ મને મારા બાવા, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસને અમારી રોટલી આજને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અમને પરીક્ષામાં ન લાવો પણ ગુંડાથી અમારો છુટકો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળથી તમારા છે, આમેન। હવે આપણે તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન। સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ, દૂતોનો સ્વામી તે બન્યો અહીં નમ્રદાસ। સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ, દૂતોનો સ્વામી તે બન્યો અહીં નમ્રદાસ। ગાઓ જય ગાન આજે, ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન। ગાઓ જય ગાન આજે, ગાઓ જય ગાન, દૂતો સાથે ગાઓ આજે જય જય ગાન। તજુ સ્વર તજુ ઘર ગૌરવી રહેતા,
हरि नर देह तण स्वीकारी गभाण तजु स्वर तजु भर गौरवि रठाण हरि नर देह तण स्वीकारी गभाण गाओ जय गान आज गाओ जय गान तू तो साथ गाओ आज जश्न मनाओ आज शू में जश्न मनाओ जश्न मनाओ जश्न मनाओ आज शू में जश्न मनाओ जश्न मनाओ जश्न मनाओ आज शू में जश्न मनाओ जग का मसीहा आया को साथ लाया है जग का मसीहा आया है जन्नत को साथ लाया है आओ मिलकर उसकी जय जयकार करें यीशु मनाएंगे जश्न मनाओ आज यीशु में जश्न मनाओ जश्न मनाओ आज यीशु में जश्न मनाओ जर्नी में पैदा हुआ राजकुमार दुनिया का करने आया के संग मिल गाए स्तुति की रब भजते जाए दूतों के संग मिल गाए स्तुति की रब भजते जश्न मनाएंगे।